રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની મોટી મોટી વાતો કરે છે, જેમાં સ્માર્ટ ગામડું પણ આવી જાય છે. આ બધી બાબતો વચ્ચે ખેડૂતોની ખેતી પાક માટે પાયાની જરૂરિયાત છે. એવા સાધનો માટે જે સબસિડી અપાય છે તે સબસિડી માટેની અરજીઓની જ ઝડપથી નિકાલ થતો નથી. ખેતીના વિકાસ માટેના આધુનિક સાધનોથી જો ખેડૂતો વંચિત રહેતા હોય તો ગામડાનો વિકાસ કેવી રીતે થશે તે એક પ્રશ્ન છે. માત્ર ખેતી જ નહીં, વીજ કનેક્શન માટે પણ સમગ્ર તાલુકામાં 35,000 જેટલી અરજીઓ પેન્ડિંગ છે. આથી પાયાના કામો પહેલાં પૂર્ણ કરવા પડે અને ખેડૂતોની જરૂરિયાત તરફ પૂરતું ધ્યાન અપાય તો જ ખેડૂતોનું ભલું થાય તેમ છે. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. તો ડિંડોલી વિસ્તારમાં ખુલ્લીઆમ તારોનો વેચાણ કરતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં મહિલા બુટલેગર બેકઓફ થઈને દારૂની વેચાણ કરતી નજરે પડી રહી છે, જેથી દારૂબંધીને લઈને પોલીસ સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. ડિંડોલી વિસ્તારમાં આવેલા આવાસમાં મહિલા બુટલેગર ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતી હોવાના બે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વિડીયોમાં મહિલા બુટલેગર બેખોફ થઈને દારૂનું વેચાણ કરે છે અને જાહેરમાં હાથમાં દારૂની બોટલ લઈને વેચી રહી હોવાનું નજરે પડે છે. એક વિડીયો એક મહિલા દારૂ આપી રહી છે, જ્યારે એક વિડીયોમાં છોકરી એક્ટિવાની ડીકીમાંથી દારૂની બોટલ લાવીને ગ્રાહકને આપી રહી છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી વચ્ચે સરાજ જાહેર થયેલા દારૂના વેચાણથી અનેક સવાલ ઊભા થાય છે. ડિંડોલી અને પાંડેસરા વિસ્તારમાં મોટા ભાગે પરપ્રાંતથી આવેલા લોકો વસવાટ કરતા હોવાથી તેમના વતનની ટેવ હોવાથી દારૂનું વેચાણ થતું હોવાની રાવ પણ અવારનવાર ઉઠે છે. અગાઉ લઠ્ઠાકાંડની ઘટનાઓ પણ આ વિસ્તારમાં થઈ છે, ત્યારે વાયરલ થયેલા વિડીયો બાબતે પોલીસનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે જૂના વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યા છે, આવી કોઈ દારૂ જુગારની પ્રવૃત્તિ ચાલી રહી નથી. પોલીસ દ્વારા રોજબરોજ રેડ કરવામાં આવે છે, વિડીયો અંગે તપાસ કરાવી છે. આવાસમાં રહેતા આડોશ પાડોશના બે લોકો વચ્ચે આંતરિક વિખવાદ ચાલી આવ્યો છે. એકબીજાને બદનામ કરવા આ રીતનું કારસ્તાન કરવામાં આવી રહ્યું છે. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. અમીરગઢથી મકરાણી પરિવારના યુવકની જાન રાજસ્થાનના મંડાર ગામે ગઈ હતી, જ્યારે લગ્ન કરીને પરત ફરતા જાનને નડ્યો ગોઝારો અકસ્માત, જેમાં વરરાજાના પિતા અને બહેનનું ઘટનાસ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર અમીરગઢના કાળુભાઈ મકરાણીના પુત્ર આરિફના લગ્ન હતા તેઓની જાન ગઈકાલે રાજસ્થાનના મંડાર ગામે ગઈ હતી, ત્યારે લગ્ન કરીને પરત ફરતા દાંતીવાડા તાલુકાના કુચાવાડા નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં શિફ્ટ ગાડીમાં બેસેલા વરરાજાના પિતા કાળુભાઈ મકરાણી, અણવર રાજાની બહેન આશાબાનું ઘટનાસ્થળ પર મોત થયું, જ્યારે વરરાજાની માતા ગંભીર રીતે ઘાયલ થયા. પરંતુ વિધિના લેખ કંઈક અલગ હોય તેમ આશાબાના લગ્ન પણ બે દિવસ મોર જ હતા, પરંતુ લગ્ન પહેલા કાળુભાઈની દીકરી આશાબાનું પણ મોત થયું હતું. ત્યારે દુઃખના સમાચાર વાયુ વેગે ફેલાતા ચકચાર મચી જવા પામી હતી, જ્યારે ટ્રક ચાલક અને ટ્રકમાં બેસેલ અન્ય એક વ્યક્તિને ટ્રક આગળ લાગવાથી બળીને રાખ થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને બનાવના પગલે દાંતીવાડા પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને આગળ કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ ગામની અંદર લગ્નનો ઉમંગમાં માતમ ફેલ્યા છતાં સમગ્ર અમીરગઢ પંથકમાં દુઃખની લહેર જોવા મળી હતી અને આ બનાવના પગલે અમીરગઢના વેપારીઓ પોતાનો વેપાર ધંધો બંધ રાખીને બંધ પાડ્યું હતું. સતીશ રાણા સાથે NS ગુજરાત ન્યૂઝ અમીરગઢ. દામનગર પાસેના કાચરડી ગામે ખેડૂતે પાક નિષ્ફળ જતા ખેડૂતો ટ્રેનની જો જંપ લાવી આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં અનિરાટી વ્યાપેલી છે, ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. અમરેલી જિલ્લાના દામનગર પાસેના કાચરડી ગામે ખેડૂતનો પાક નિષ્ફળ જતા ટ્રેન નીચે જંપ લાવી આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગયેલ છે. બીજી બાજુ જાણવા મળ્યા મુજબ લાઠી તાલુકાના નાના એવા કાચરડી ખાતે 12 વીઘા જમીન ધરાવતા કમલેશભાઈ બાવચંદભાઈ વસાણીએ પાક નિષ્ફળ જતા હતાશામાં આવીને આત્મહત્યા કરેલ. સવારના 9 કલાકે પસાર થતી માલગાડી નીચે જંપ લાવી લીધા કમલેશભાઈ વસાણીની લાશને દામનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત અગ્રણી જોવા મળ્યા હતા, ત્યારે હાલ દામનગરના મેમદાધાર પાસે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે કમલેશભાઈ વસાણીએ માલગાડી નીચે શરીર પડતું મૂકી દેતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે હાલ આ વર્ષે વરસાદ ખૂબ જ ઓછો પડતા દુષ્કાળ જેવી સ્થિતિમાં વધુ એક ખેડૂતે હતાશ થઈ આત્મહત્યા કરતા ખેડૂત વર્ગમાં નારાજગી જન્મી હતી.
દામનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખેડૂત અગ્રણીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હોવાનું જાણવા મળ્યું છે. આજે લાઠી તાલુકાના કાચડી ગામની અંદર એક ખેડૂતના દીકરા, જેમનું નામ કમલેશભાઈ ભાવચંદભાઈ વસાણી છે, એણે ટ્રેન નીચે પડતું મૂકી અને આજે આત્મહત્યા કરી. હવે આ સરકાર અત્યારે ખેડૂતોની વાતો કરે ત્યારે આર્થિક સંક્રમણને કારણે આ ખેડૂતે આત્મહત્યા કરી છે. અત્યારે આ તાલુકાની અંદર દુષ્કાળની પરિસ્થિતિ છે અને સરકાર ખેડૂતોની મોટી મોટી વાતો કરી અને અમરેલી જિલ્લાની અંદર આ ત્યારથી પાંચમો બનાવ કે ખેડૂતોએ આત્મહત્યા કરી છે. તો મારે આ સરકારને કહેવું છે કે હવે ખેડૂતોની વાતો કરવા કરતાં ખેડૂતોની વહારે આવે એવી હું આ સરકારશ્રીને અપીલ કરું. જેના કારણે બીજા ખેડૂતો આત્મહત્યા કરતા અટકે. નટવરલાલ ભાટિયા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. જેતપુર નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત કોઈની નડતરૂપ ન હોય તેવા સ્ટોલ રાખીને વેપાર કરતા ફેરિયાઓનો માલ જપ્ત કરી લે છે. બીજી બાજુ સરકારી જગ્યાને ભાડે આપી દબાણ કરનાર દબાણકર્તાઓના દબાણ સામે આ ખાડા કામ કરી વહાલા દ્વારાની નીતિ અપનાવે હોવાની ફરિયાદ ઉઠી છે. જેતપુર નગરપાલિકા દ્વારા થોડા દિવસથી શહેરના મુખ્ય માર્ગો જેવા કે તીન બત્તી ચોકથી ડોક્ટર આંબેડકરના સ્ટેચ્યુ તેમજ નાજાવાડા પરાની ચોકડી સુધી અને બસ સ્ટેન્ડ રોડ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે, જેમાં બસ સ્ટેન્ડ રોડ અને સરકારી હોસ્પિટલ પાસે રોડ પર ફેરિયાઓને કારણે દરરોજ ટ્રાફિક જામ સર્જાતો, જેથી આ રસ્તાઓ પર દબાણ હટાવવાની જાગૃત નાગરિકો દ્વારા પણ પાલિકાને અનેકવાર લેખિત અને મૌખિક ફરિયાદો કરી હતી, જેથી પાલિકા દ્વારા શહેરના મુખ્ય રસ્તા પર દબાણ હટાવતા શહેરીજનો પણ પાલિકાની પ્રશંસા કરતા હતા. પરંતુ પાલિકા દ્વારા જ્યાં ક્યારેય ટ્રાફિક નથી થતો તેવા વિસ્તારોમાં લારીઓ રાખી વેપાર કરે છે તેવા નાના ફેરિયાઓને અઠવાડિયા પૂર્વે પાલિકાના ચીફ ઓફિસર CV રબારી દ્વારા લારીઓનું દબાણ નહીં કરવા પરંતુ વેપાર કરવો હોય તો સ્ટૂલ રાખી ખુલ્લામાં વેપાર કરો તેવું જણાવતા કોઈને નડતરરૂપ ન થતા આ ફેરિયાઓને સ્ટૂલ રાખી વેપાર કરતા હતા. તેવામાં આજે પાલિકા દ્વારા આવા નાના ફેરિયાઓને પાન બીડી તેમજ બાળકો માટેના ભાગની વસ્તુઓ ભરી જતા ટંકનું લઈને ટંકનું ખાતા એવા ગરીબ ફેરિયાઓ પર આંપ તૂટી પડ્યું હતું. એક ફેરિયો તો પોતે બીમાર હોય અને પોતાના પરિવારમાં કોઈ કમાવાવાળો ન હોવાથી વ્યાજે રૂપિયા લઈને માલ ખરીદ્યો હતો, જે પાલિકા ભરી જતાં હવે ભૂખે મરવાનો વારો આવશે તેવા નિસાસા નાખ્યા હતા. જ્યારે બીજી બાજુ શહેરના જૂનાગઢ રોડ પર સરકારી જમીનો પર બીજા વેપારીઓને 8-10 હજાર રૂપિયામાં ભાડે આપતા દબાણકર્તાઓના દબાણ સામે પાલિકા એકદમ ચૂપ છે અને આ દબાણ તો ટ્રાફિકને પણ ભારે અડચણરૂપ હોવા છતાં પાલિકા દબાણ હટાવવાના કોઈ પગલાં ભરતી નથી. આ અંગે ચીફ ઓફિસર CV રબારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે દબાણ વિશે તે મને ખબર નથી, પરંતુ દબાણ હશે તો દૂર કરાવીશું. પાલિકાની દબાણ હટાવ ઝુંબેશને શહેરભરમાં સરાહના થાય છે, કોઈ વિરોધ નથી, પરંતુ જાહેર રસ્તા પર સરકારી જમીનને ખાનગી માણસો ભાડે આપે જેની પાલિકાને અનેકવાર રજૂઆત થઈ હોવા છતાં પાલિકાના મુખ્ય અધિકારી અજાણતા દર્શાવે તેવી વાલા દવાલાની નીતિથી પાલિકાની દબાણ હટાવવાની મનસા સામે સામાન્ય નાગરિક શંકાની નજરથી જોવા લાગ્યો છે. ફારુક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ, જેતપુર. તો હાલ નવરેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર.
ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. કેવત્રા રેશની પુરવઠા ગેરરીતિ બાબતે મામલતદારના એકતરફી વલણ બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે. કેશોદ તાલુકાના કેવદરા ગામે કેવદરા સર્વોદય સેવા સહકારી મંડળીના માધ્યમથી કેવદરા તથા એકલરા ગામના 6,000થી વધુ લોકોને અનાજ રેશનિંગના જથ્થાનું વિતરણ કરવામાં આવે છે, જેમાં ઘણા લાંબા સમયથી લોકોને અનાજ ઓછું આપવું, બીજા લોકોના નામે અનાજ ઉપાડી લેવું જેવી બાબતોની ભરત લાડાણી દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને લેખિત ફરિયાદ કરેલ છે. જે બાબતે કેશોદ મામલતદાર તપાસ અર્થે આવેલા હતા ત્યારે તેમના ઉપર ગેરરીતિની આરોપ છે તેને રાખીને તેના જણાવ્યા મુજબ તેના મળતિયાઓ પાસેથી નિવેદનનો લેવડાવી ખોટા રિપોર્ટ તૈયાર કરવાની તજવીજ થયેલ છે, જે બાબતે તટસ્થ તપાસ થાય તેવી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે. વાઢિયા મિતુલ કુમાર સાથે NS ગુજરાત ન્યૂઝ જુનાગઢ. તો સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો બન્યા પશુ વેચવા માટે મજબૂર. દૂધના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોની હાલત થઈ છે કફોડી. તો સાબરદાણ અને ખાંડના ભાવમાં ઘરખમ વધારો થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે અને ધીરે ધીરે પશુપાલન બંધ કરવાની શરૂઆત પણ કરી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં મોટાભાગના ખેડૂતો પશુપાલન અને ખેતી સાથે જોડાયેલ છે, તો પોતાનું જીવન ગુજરાન પણ પશુપાલનના ધંધા પર ચાલતું હોય છે. ત્યારે એક ગાય પાછળ ખેડૂતને દરરોજનો ખર્ચ 200-250 રૂપિયાનો થાય છે અને તેમાં પણ સાબરદાણ, મકાઈનો ભરડો, લીલું ઘાસ, સૂકું ઘાસ જેવા વિવિધ ખાળ પણ પશુઓને આપવામાં આવે છે. વહેલી સવારે પશુઓ પાછળની માવજત, દૂધ કાઢવાથી લઈને મંડળી સુધી પહોંચાડવાનો ખર્ચ વધી જાય છે અને સામે દૂધના ભાવ મળે છે એકદમ ઓછા. એક ગાય 7-8 લીટર દૂધ આપે છે અને તેની કિંમત હોય છે 175-200 રૂપિયા સુધીની. તો તમે જ વિચારી લો કે પશુપાલકોને આ ભાવમાં શું પોસાય. ગાયના દૂધના ભાવ પહેલાં 287 કિલો ફેટના હતા, જે ઘટીને હાલમાં 263 થયા છે. ભેંસના દૂધના ભાવ પહેલાં 680 કિલો ફેટના હતા, જે ઘટીને હાલમાં 600 થયા છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોની જીવા દોરી સમાન સાબર ડેરીએ ગાય અને ભેંસના દૂધમાં 3-3 વાર ઘટાડો કરતા દૂધ ઉત્પાદકો રોષે ભરાયા છે. પશુઓને અપાતા દાણમાં પણ વધારો થયો છે. આ ઉપરાંત મકાઈના ભરડામાં પણ વધારો થયો છે. તો ખાતર અને બિયારણના ભાવમાં પણ વધારો થતાં ખેડૂતોને ખેતી કરી શકતા નથી અને સામે પશુઓને કંઈ ખવડાવી પણ શકતા નથી. તો દૂધના ભાવમાં ડેરી દ્વારા ઘટાડો કરાતા ખેડૂતો પોતાના પ્રિય પશુઓ વેચવા પણ મજબૂર થઈ ગયા છે. સાબર ડેરીમાં રોજનું 27,64,065 લીટર દૂધ ભરાય છે. સાબર ડેરીમાં અંદાજે 3.5 લાખ સભાસદો છે. સાબરદાણાના ભાવ પહેલાં 1,025 હતો જે વધીને 1,075 થયો, જેમાં 50 રૂપિયાનો વધારો થયો છે. હાલ કેટલાય ખેડૂતોએ પોતાના પ્રિય એવા પશુઓને વેચવાનું શરૂ કરી દીધું છે અને તેનું કારણ માત્ર એ છે કે દૂધના ભાવમાં થઈ રહ્યો છે ઘટાડો. કેટલાક પશુપાલકોને પશુઓ રાખવા મોંઘા પડી રહ્યા છે અને તે માટે તે વેચી રહ્યા છે. તો એક ખેડૂતોએ તો 8 ગાયનો એક તબેલો બનાવ્યો હતો અને તે આખો તબેલો 80,000માં વેચી દીધો. નોંધનીય છે કે થોડા મહિનાઓ પહેલાં એક ગાયની કિંમત 70-80 હજાર હતી, તો 80 હજારમાં જ 8 ગાયો પશુપાલકે વેચી દીધી છે, એ પણ નજીવા દરે. હવે પશુપાલકોની વેદના કેટલી છે તે તમે જોઈ રહ્યા છો. હજુ તો કેટલાક દૂધ ઉત્પાદકો ધીરે ધીરે એક એક પોતાના પ્રિય પશુઓ વેચવા પર મજબૂર થઈ ગયા છે. એક બાજુ વરસાદ ઓછો પડતા ખેડૂતો ખેતી કરી શકતા નથી, પાકના પોષણક્ષમ ભાવ પણ મળતા નથી, ખાતર બિયારણના ભાવમાં દિવસે ને દિવસે થઈ રહ્યો છે વધારો, દૂધના ભાવમાં પણ ડેરી દ્વારા કરાઈ રહ્યો છે ઘટાડો, તો પશુઓના દાણમાં થઈ રહ્યો છે દિવસે ને દિવસે વધારો. હવે તો જોવું જ રહ્યું કે આ અંગે સરકાર કેવા પગલાં ભરે છે. નોંધનીય છે કે આવતા દિવસો એવા આવશે કે ખેડૂતો ખેતી બંધ કરી દેશે અને દૂધ ઉત્પાદકો ધીરે ધીરે પોતાના તમામ પશુઓ વેચી દે તો તેમાં નવાઈ નહીં. વિમલ પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ, હિંમતનગર. નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલ જીતનગર ખાતે આવેલા NCC કેમ્પમાં સરદાર પટેલ નેશનલ NCC ટ્રેકિંગ કેમ્પનો ફ્લેગ ઓફ કરી પ્રથમ બેચનો પ્રારંભ ગુજરાત NCC ડાયરેક્ટરના એડિશનલ ડાયરેક્ટર જનરલ રોય જોસેફે કરાવ્યો હતો. તેમની સાથે NCC બ્રિગેડિયર ગુરુ કમાન્ડર ચંદ્રસિંહ, ગુજરાતની 5મી NCC બેટાલિયનના કમાન્ડિંગ ઓફિસર કર્નલ F ફ્રાન્સિસ તથા વિવિધ રાજ્યોના NO ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્રેકિંગ કેમ્પમાં દેશભરના વિવિધ રાજ્યો જેવા કે ગુજરાત, દિલ્હી, MP, મહારાષ્ટ્ર, UP, કેરળ, ગોવા, રાજસ્થાન, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, કેન્દ્રશાસિત પ્રદેશ જેવા કે ગોવા, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ચંદીગઢના NCC કેડેટરે ટ્રેકિંગ કેમ્પમાં ભાગ લીધો હતો.
જેમાં ગુજરાતના 200 છાત્રો કેમ્પમાં જોડાયા હતા. આ પ્રસંગે ગુજરાત એનસીસીના ડાયરેક્ટર એડીજી રોય જોસેફ પ્રાસંગિક પ્રવચનમાં ટ્રેકિંગ કેમ્પનું મહત્વ સમજાવતા વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી સતત નર્મદા જિલ્લામાં સરદાર પટેલ નેશનલ ટ્રેકિંગ એનસીસી કેમ્પ યોજાય છે, જેમાં પસંદગી પામેલા દેશભરમાંથી વિવિધ રાજ્યોના એનસીસી કેડેટ જોડાય છે. તેમની પાછળનો મુખ્ય ઉદ્દેશ નેશનલ ઇન્ટિગ્રેશન, સાહસિકતાના ગુણો વિકસે, લીડરશીપ નેતૃત્વના ગુણોનો વિકાસ થાય, દેશના સારા જવાબદાર નાગરિક બનવાની તાલીમ આ કેમ્પમાં મળે છે. એ ઉપરાંત વિવિધ રાજ્યોના છાત્રો ગુજરાત દર્શન કરે, ગુજરાતનું કલ્ચર નિહાળે, વિવિધ રાજ્યોના છાત્રોની ભાષા, રહેણી કરણી અને સંસ્કૃતિ શીખે તે મહત્વનો ઉદ્દેશ પણ રહેલો છે. ટ્રેકિંગ કંપની સાથે રાત્રે કેમ્પ ફાયર, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેનાથી વિવિધ રાજ્યોની સંસ્કૃતિ અને ભાષાની સાથે કોમી એકતા અને ભાઈચારાની ભાવના જન્મે છે. આ ઉપરાંત છાત્રોમાં સ્વયંશક્તિ, આત્મવિશ્વાસના ગુણોનો વિકાસ થાય છે. ઉપરાંત કુદરતને નજીકથી નિહાળવાની અને સમજવાની તક મળે છે. વનસ્પતિ અને પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ વિકસે, જંગલોની ઓળખ, પર્યાવરણની સમજ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને આ વર્ષના છાત્રો નસીબદાર એટલા માટે છે કે જેમને પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ સ્વપ્ન, વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ તથા નર્મદાના જંગલો, પહાડી ઇલાકાઓ પર ટ્રેકિંગ કરવાની મજા માણી શકશે. આ કેમ્પનું આયોજન ગુજરાત ડાયરેક્ટર દ્વારા કરવામાં આવ્યું છે, જેનું સંચાલન વડોદરા એનસીસી ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. 14 ડિસેમ્બર સુધી ચાલનારા આ કેમ્પમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેન્દ્ર શાસિત પ્રદેશ ગોવા, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ચંદીગઢના છાત્રો તબક્કાવાર કેમ્પમાં યોજાશે. રાજપીપળા, જૂના રાજ ખાતે શિબિર અને બેઝ કેમ્પ ઉપરાંત 60 કિલોમીટરના અંતરે ટ્રેક આવરી લેવામાં આવશે. આ કેમ્પના પ્રારંભ ગુજરાત એનસીસી લીડરશીપ એકેડમી રાજપીપળા દ્વારા ટ્રેકિંગ ઇન્વેન્ટનો પ્રારંભ બેચનો પ્રારંભ કરાયો છે. હવે બીજો બેચ 9 ડિસેમ્બરના રોજ વડોદરા એનસીસી ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર ચરણદાસ સિંહના હસ્તે ફ્લેગ ઓફ કરાશે. આ કેમ્પમાં રાજપીપળા, કેવડિયાના જંગલોમાં ટ્રેકિંગ કરશે, ઉપરાંત નર્મદા ડેમ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લેશે. આ પ્રસંગે દિલ્હીના 6 બટાલિયન એનસીસી કેડેટ્સ નિખિલ અરોરાએ જણાવ્યું હતું કે આ કેમ્પમાંથી અનેક ઘણું શીખવા મળ્યું છે, ખાસ કરીને વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ જોવાની તક મળી, જ્યાં નર્મદાના જંગલો, પહાડી ઇલાકાઓ પર ટ્રેકિંગ કરવાની પણ મજા પડી. મધ્યપ્રદેશના આશીષભાઈએ જણાવ્યું હતું કે અમને બધા સાથે મળીને હળવા મળવાની તક મળી છે, યુનિટી અને ડિસિપ્લિન શીખવા મળ્યું છે. આ તાલીમ પછી હું ફોજ જોઈન કરીશ, દેશની સેવા કરવા માંગુ છું. તો ગ્વાલિયર એમપીના સાગર પાઠકે જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્વચ્છતા સરસ જોવા મળી છે, હું પણ મારા રાજ્યમાં સ્વચ્છતા અભિયાન ચલાવીશ. રાજપીપલા ટ્રેનિંગ એકેડમી, એનસીસી ટ્રેનિંગ એકેડમી મેં સરદાર પટેલ નર્મદા ટ્રેક કે આજ ફ્લેગિંગ ઓફ સેરેમની મેં હાજર હૈ. યે ટ્રેક 5 સાલ પહેલે નર્મદા જિલ્લે મેં સ્ટાર્ટ કિયા થા એનસીસી ને, ઓર ગુજરાત એનસીસી ડાયરેક્ટરેટ કે અંડર વડોદરા એનસીસી ગ્રુપ કે અંડર યે એસએનપીટી ટ્રેક કરાયા જા રહા હૈ. યે ટ્રેક 1 હફ્તે કા હોતા હૈ ઓર 2 ગ્રુપ્સ મેં બનતા હૈ, ઓર ઇસ ટ્રેક મેં તકરીબન 1000 બચ્ચે પૂરે દેશ કે એનસીસી કે ડાયરેક્ટરેટ સે આતે હૈ, જિસમે સે 200 બચ્ચે ગુજરાત કે શામિલ હોતે હૈ. ઓર ઇસ બાર એસએનપીટી ટ્રેક મેં તકરીબન 10 ડાયરેક્ટરેટ દિલ્હી સે, છત્તીસગઢ સે, એમપી સે, યુપી સે, મહારાષ્ટ્ર સે, કેરલા સે, ગોવા. ઇસ ટ્રેક કા હોતા હૈ નેશનલ ઇન્ટિગ્રેશન ઓર સાથ સાથ એક સેન્સ ઓફ એડવેન્ચર એનસીસી કેડેટ્સ કે અંદર જાગૃત કરને કે લિયે. હમારા મેઇન એક એમ એનસીસી કા હૈ યૂથ કો મોટિવેટ કરના એક રિસ્પોન્સિબલ નાગરિક બનને કે લિયે, ઓર ઉસમે સાથ સાથ લીડરશિપ ક્વાલિટી એક બહોત ઇમ્પોર્ટન્ટ વેલ્યુ હોતા હૈ, ઉસકે લિયે એક સેન્સ ઓફ એડવેન્ચર ઓર સ્પિરિટ ઓફ એડવેન્ચર ઇન્કલકેટ કરને કે લિયે હમ ઇસ ટ્રેક કો ઓર્ગેનાઇઝ કરતે હૈ. સાથ હી સાથ જો બચ્ચે આતે હૈ અલગ અલગ સ્ટેટ સે આતે હૈ, વો ગુજરાત સ્ટેટ કો દેખતે હૈ ઓર ગુજરાત સ્ટેટ કે બચ્ચોં કે સાથ મિલતે હૈ. ઓર સાથ હી સાથ ઇસ સાલ કા એસએનપીટી ટ્રેક ઓર ભી ઇમ્પોર્ટન્ટ ઇસલિયે હુઆ હૈ ક્યુંકી જો સ્ટેચ્યુ ઓફ યુનિટી જો કે હમારે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ને ઇનોગ્રેટ કિયા થા 31 અક્ટોબર મેં, ઉસમે ભી યે સારે બચ્ચે પહેલે બચ્ચે હોંગે જો બાકી ડાયરેક્ટરેટ સે ઓર બાકી સ્ટેટો સે આયેંગે જો કે યે સ્ટેચ્યુ ઓફ યુનિટી દેખેંગે. ઇસસે અબ યે જબ વાપસ જાયેંગે અપને અપને સ્ટેટો મેં ઓર યે સ્ટેચ્યુ ઓફ યુનિટી કે બારે મેં ભી પ્રચાર કરેંગે ઓર બતાયેંગે કે નર્મદા ડિસ્ટ્રિક્ટ
गुजरात में किस तरीके से आगे बढ़ रहा है और ये एक बहुत ही इम्पोर्टेंट टूरिस्ट सेंटर भी डेवलप हो रहा है। साथ ही साथ ये बच्चों के लिए बहुत ही अच्छा मौका है कि गुजरात का कल्चर और ट्रेडिशंस और डेवलपमेंट देखने के लिए, और जो कि ये सब जो बाकी स्टेट से आए हैं ये दूत बनेंगे हमारे यहाँ से जो जाके प्रचार करेंगे। दीपक जगताप साथे एनएस गुजरात न्यूज राजपीपड़ा। માટ પીડિત કેરળવાસીઓ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં અખિલ ભારતીય ઉત્તર ભારતીય સંઘ દ્વારા 1.5 લાખ રૂપિયાની સહાય મોકલી છે। અખિલ ભારતીય ઉત્તર ભારતીય સંઘ દ્વારા બાઢ પીડિત કેરળવાસીઓ માટે મુખ્યમંત્રી કેરળ સરકારના રાહત ફંડમાં 1.5 લાખ રૂપિયા આપ્યા છે। તો અખિલ ભારતીય ઉત્તર ભારતીય સંઘનો મુખ્ય ઉદ્દેશ આ રકમમાં કેરળમાં આવેલા પૂરમના પંડિતોને મળવી જોઈએ। વિવિધ સંસ્થાઓ થકી રૂપિયા એકત્ર કરી અખિલ ભારતીય ઉત્તર ભારતીય સંઘ દ્વારા કેરળના પીડિતો માટે આ રકમ મોકલાઈ છે। મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત। તો વરિયા અને ઓલપાડ તાલુકાના શેરડી ગામે ઓએનજીસી દ્વારા ખેડૂતોને કોઈ પણ પ્રકારે જાણ કર્યા વિના કોઈ પણ જાતનું વળતર ચૂકવ્યા વગર જ પોલીસ સાથે આવી બળ પ્રયોગ કરી ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી કરતા ખેડૂતોએ કામગીરીનો વિરોધ કર્યો હતો। પરિણામે ઘર્ષણ બાદ કામગીરી થંભાવી દેવી પડી હતી। ઓએનજીસી દ્વારા હાલ ઓલપાડ તાલુકાના ગામોથી સુરત શહેર તરફ ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે। જો કે વરિયાવ અને ઓલપાડ તાલુકાના શેરડી ગામના ખેતોમાં ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી કંપની દ્વારા શરૂ કરવામાં આવી છે। કંપની દ્વારા ખેડૂતોને તેમની જમીનનું અને એક ખેતરમાં થયેલા પાકની નુકસાનીનું વળતર આપ્યા વગર જ વરિયાવ ગામની સીમમાં શૈલેષ મંછુ પટેલના ખેતરમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી। ઓએનજીસીના અધિકારીઓ કામગીરી કરવા જતાં ગામના ખેડૂતો ભેગા મળીને કામગીરીનો વિરોધ કરી અટકાવ્યા હતા, પરંતુ બીજી બાજુ કામગીરી કરવા ઓએનજીસીના અધિકારીઓ મક્કમ હતા, જેથી આ અધિકારીઓએ રાંદેર પોલીસની મદદ લઈને ખેતરમાં પહોંચી ખેડૂતો સાથે બળજબરી કરી કામગીરી કરતા ખેડૂતો પણ આક્રમક બની વિરોધ કરતા વાતાવરણ તંગ થઈ ગયું અને ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી। જો કે ખેડૂતોના વિરોધને પામી ગયેલા કંપનીના અધિકારીઓએ વિવાદવાળી જગ્યા ઉપર કામ અટકાવ્યું હતું, જે ખેડૂતોને મંજૂરી આપી છે ત્યાં કામગીરી ચાલુ રાખી છે। ઓલપાડના ખેતરમાં ઓએનજીસીએ ગેસ લાઇન નાખવાની કામગીરી શરૂ કરતા ખેડૂતોએ વિરોધ કરી કામગીરી અટકાવી હતી અને પૂરું વળતર ન મળે ત્યાં સુધી કામગીરી નહીં કરવા દેવા ખેડૂતોએ ચીમકી આપી હતી। મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત। તો હાલના બુલેટિનમાં બસ આટલું જ, વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।